હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે ને આજે આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર એટલે કે નવા સિલેબસ પ્રમાણે ગતિમાન વિદ્યુત બાર એના પર આધારિત જે ટોપિક છે ઓસ્ટ્રેડનું અવલોકન બાયોસાવરનો નિયમ પ્રવાહિત રેંગનું ચુંબકીય ક્ષેત્ર પ્રવાહારિત ચાપનું ચુંબકીય ક્ષેત્ર તકતી દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મીન્સ કે બાયોસાવરના બધા ઉપયોગો રાઈટ દ્વારા ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર તાર દ્વારા સીમિત લંબાઈના તાર દ્વારા અર્ધનંત લંબાઈના તાર દ્વારા તકતી દ્વારા ચુંબકીય ક્ષેત્ર એ બધા ટોપિક પર આધારિત પાર્ટ તમારી સામે છે જોવાનો છે તો બધા રેડી છો ઓકે તો સ્ટાર્ટ કરીએ ચાલો એમસીક્યુ પાર્ટ વન તો વીજ ધારિત તાર વડે ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યાના નિયમથી મદદથી મળે છે તો કોના નિયમની મદદથી તો કે બાયોસાવર જ્ઞાન આધારિત છે ને સૌ પ્રથમ બાયોસાવર જ મિત્રો વિદ્યુત પ્રવાહ ધારિત તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનો નિયમ આપ્યો વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું અવલોકન ઓસ્ટ્રેડ આપ્યો પણ નિયમ જે છે ગાણિતિક સ્વરૂપે કોને આપ્યો બાયોસાવરે રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ વીજ પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બાય પ્રવાહ ધારિત તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બાયોસાવરના નિયમ અનુસાર મ્યુ 0 4 પાઈ આઈડીએલ ક્રોસ આર

આગળ વધીએ નેક્સ્ટ ચુંબક્ય પારગમ્યતાનો એકમ μ0 ટેસ્લા મીટર પર એમ્પિયર રેડી ટેસ્લા મીટર પર એમ્પિયર ઇનવર્સ નો ખ્યાલ આવે તો આપણે મેળવીએ ચાલો બે તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે તમારે આ થિયરીકલ કન્સેપ્ટમાં આવી ગયો કે બે તારો હોય બે તારમાંથી પ્રવાહ પસાર થતો હોય તો એમની વચ્ચે લાગતું બળ F μ0 I1 I2 L છેદમાં

એફ ઇઝલ ટુ બળ આપણે જોયું ટેસ્લા ન્યૂટન પર એમ્પિયર મીટર ટેસ્લા બરાબર પર એમ્પિયર મીટર અહીંયા મૂકો એટલે આવી જશે જો અથવા ન્યૂટન સૂત્ર નો કરતા બનાવો તો ન્યૂટન બરાબર શું થાય ટેસ્લા એમ્પિયર મીટર રેડી આ વસ્તુને એપ્લાય કરો ચાલો આને અહીંયા એપ્લાય કરો

चलो आगे नेक्स्ट चुंबकीय क्षेत्र न एकम चुंबकीय क्षेत्र बी बी नो एकम तो के टेस्ला टेस्ला बराबर शायद न्यूटन पर एम्पीयर मीटर ये हमने जुड़ने केक्वल टू आईएल बी तो बी इज इक्वल टू एफ I L तो टेस्ला बराबर बल नो एकम न्यूटन

મ્યુઝીરોના છેદમાં ફોર પાયટ હોય તો આર સ્ક્વેર આ બેમાંથી કોઈ બી એક નિયમ સાચો છે એની ચેક કરો ચાલો મ્યુ જીરો પોઈન્ટ ફોર પાય આઈડીએલ આર એટલે આ તો આવે જ નહીં નોટ એલાઉડ અહીંયા આર સદી છે પણ અહીંયા છે એટલે નો આવે અહીંયા આર છે પોસિબલ નથી મ્યુઝીરો પોઈન્ટ ફોર આઈડીએલ ક્રોસ આર સદી છેદ માર્ક ઇઝ જોઈ લો છે તો આ સાચો છે રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ આઈડિયલ વીજ પ્રવાહ ગારી ખંડ વડે ખંડ ની સાપેક્ષે આર સંસદિત ધરાવતા કોઈ પણ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર મહત્તમ થવા માટે પ્રવાહ ખંડ અને તે બિંદુને જોડતા ખંડ વચ્ચેનો ખૂણો કેટલો હોય તો કે db μ0 ના છેદમાં 4π આઈડિયલ ક્રોસ સદિશ આર

થી બનતા સમતલ ને લંબ આ બે વચ્ચેનો ખૂણો એટલે dl અને r થી બનતા સમતલને લંબ હોય છે રેડી તો dl અને r થી બનતા સમતલ ને લંબ દિશામાં હોય છે તો આન્સર તમારો c ઇઝ ધ રાઈટ આન્સર ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ કોઈ એક પરિપથનો સુરેખ PQ ભાગ x અક્ષ પર છે ચાલો એક તાર છે આ તાર છે એનો આ PQ ભાગ છે અને આ પિક્યુ ભાગ છે ને એ એક્સ ઉપર છે ચાલો આ આપણે એમ લઈ લઈએ કે વાય છે અને ઓકે ભાગ બાય ટુ પર સંપાદ થાય છે એનો મતલબ આ બાજુ છે માઇનસ એ બાય ટુ આ બાજુ એ બાય ટુ ચાલો આ ભાગમાંથી આઈ પ્રવાહ પસાર થાય છે એટલે કે આમાંથી વેતો પ્રવાહ આઈ છે ચાલો આમાંથી પ્રવાહ આવી વહે છે આ પેક્યુ ભાગને લીધે પર બરાબર અંતરે ચાલો પ્લસ એ અંતરે કોઈ બિંદુ છે અંતરે ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર તો આ બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર તો પેલા તો અહીં કહી શકીએ કે અહી બરાબર પ્લસ એ અંતરે આર બિંદુ એ તારની દિશામાં જ તેના વડે પાસે ચુંબકીય ક્ષેત્ર બી શૂન્ય થાય શા માટે કારણ કે દિશા ઉપર જ છે તો અંતર અને ડીએલ ચાલો અહીંયા કોઈ ખંડ લઈ લ્યો તો ખંડ અને આ અંતર વચ્ચેનો ખૂણો કેટલો થાય તો કેટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય રેડી ને કારણ કે આર સ્ક્વેર સાઈન જીરો ઝીરો એટલે ઝીરો કારણ કે સાઈન જીરો જીરો રેડી તો ઝીરો થઈ ગયો રેડી ખ્યાલ આવી ગયો કારણ કે ખંડ અને અંતરનો ખૂણો ઝીરો થશે એટલે જવાબ આવશે શૂન્ય ડી ચાલો રેડી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આઈ ની વર્તુળાકાર રિંગ વડે ના કેન્દ્ર આગળ ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર ધારિત રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બીસી સેન્ટર મ્યુઝિરો આઈ ના છેદમાં

વ્યસ્ત પ્રમાણમાં એક્ઝેક્ટલી રાઈટ આરના પ્રમાણમાં આઈ ખોટું તો આ સાચું જોઈ લો બંને ઓપ્શન આપણે લખ્યા જ છે ક્લિયર જોઈ લો પ્રમાણમાં ના આરના વ્યસ્ત પ્રમાણમાં છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એલ લંબાઈના તારનું વર્તુળ બનાવી તેમાંથી આર ત્રિજ્યાનું વર્તુળાકાર લૂપ બનાવી આઈ પ્રવાહ પસાર કરતા કેન્દ્ર આગળ ઉદભરતું ચુંબકીય ક્ષેત્ર બી છે પહેલા તો એલ લંબાઈનું તાર છે એલ લંબાઈના તારમાંથી આર ત્રિજ્યાનું વર્તુળ બનાવો લંબાઈમાંથી વર્તુળ બનાવ તો લંબાઈ પરીક્ષ જેટલી થાય વિદ્યાર્થી મિત્રો ચુંબકીય છે બી છે એટલે બી વન બરાબર મ્યુ જીરો ના છેદમાં ટુ આર બરાબર આ બી આપેલું છે પણ આર ની આ મૂકી દો ચાલો આ કિંમતને તમે અહીંયા એડ કરો રેડી તો શું થશે બી વન બરાબર બી આપેલું છે મ્યુ જીરો આઈ છેદમાં ટુ આરની ની જગ્યાએ અને છેદમાં ટુ પાઈ ઉપર આવી જાય એટલે ટુ પાય ઉપર ટુ ટુ કેન્સલ મ્યુ આઈ પાય એલ ચાલો આને સમીકરણ એક આપી હવે શું કહે છે જો હવે આ તારમાંથી સમાન ત્રિજ્યા બે વર્તુળાકાર લૂપ બનાવ એટલે એન બરાબર ટુ બે આટા બે લૂપ એટલે બે આટા વાળું એટલે એન બરાબર ટુ ત્યારે પ્રવાહ એટલો જ પસાર કરીએ તો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય તો હવે ધ્યાન આપજો લંબાઈ છે એ એક આટો હોય તો ટુ પાયર એન આટા હોય તો એન ટુ પાયર રેડી ને તો આર બરાબર શું થાય એલ ના છેદમાં એન ટુ પાય હવે એન આટા લૂપના કેન્દ્ર કેન્દ્ર પર ઉપર છેદમાં ટુ આર જગ્યાએ શું મૂકશું એલ એન ટુ ચાલો ટુ ટુ કેન્સલ થઈ જશે એટલે બી ટુ બરાબર એન ઇન ટુ એન એટલે એન સ્ક્ મ્યુ ઝીરો

આવી ગયો ચાલો આગળ વધીએ નેક્સ્ટ આર ત્રિજ્યાની આઈ પ્રવાધારિત વર્તુળાકાર રિંગ ની અક્ષ પર આર અંતરે આવેલા બિંદુએ એ આગળ ચુંબકીય ક્ષેત્રની ની તો પેલા તો આર ત્રિજ્યાની રિંગની ની અક્ષ પર આર અંતરે ક્ષેત્ર પેલા તો જો આર અંતરે ક્ષેત્ર આવું થાય બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આઈ આર ત્રિજ્યા છે ને એટલે આઈ આર સ્ક્વેર

મ્યુઝીરો આઈઆર સ્કવેર છેદમાં ટુ આર નો ઘન ટુ આર નો ઘન ચાલો આના પરથી તમે સ્પષ્ટ કહી શકો છો કે બી પ્રપોઝનલ ટુ વન અપોન આર ક્યુ આ ક્યારે કે આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન આર હોય તો

છેદમાં રૂટ એ તો આના પરથી તમે સ્પષ્ટ જોઈ શકો છો કે બી પ્રપોઝનલ ટુ વન અંડર રૂટ એ એટલે કે ચુંબકીય ક્ષેત્ર ક્ષેત્રફળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય તો રિંગના ક્ષેત્રફળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો આન્સર એ તમારો સાચો જવાબ છે ક્લિયર આવી ગયું જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક જ સમતલમાં આવેલા બે સમકેન્દ્રીય એક જ સમતલમાં બે સમ કેન્દ્રીય વર્તુળાકાર રિંગમાં આટાની સંખ્યા દસ છે તેમની ત્રિજ્યા વીસ અને ચાલીસ સેન્ટીમીટર છે તેમાંથી પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતા હોય જો આવું સમ કેન્દ્રીય મીન્સ કે આવું છે આ કેન્દ્ર છે રેડી એકમાં પ્રવાહ આમ પસાર થઈ જાય તો એકમાં આમ થાય છે ઓકે આ કેન્દ્ર છે તો એકની ત્રિજ્યા આર છે છે બેયમાં પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય છે ત્રિજિયા આર વન બરાબર વીસ સેન્ટીમીટર એટલે પોઈન્ટ ટુ મીટર આર ટુ બરાબર ચાલીસ સેન્ટીમીટર એટલે પોઈન્ટ ચાર મીટર તેમાંથી પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ તો કેન્દ્ર ઉપર પરિણામી ચુંબકીય ક્ષેત્ર બંનેમાં પરસ્પર પ્રવાહ કેવા વહે છે વિરુદ્ધ તો બંનેનું ચુંબકીય ક્ષેત્ર એકનું અંદર જશે તો એકનું બહાર આવશે સિમ્પલ વાત છે જમણા નિયમનો ઉપયોગ કરો તમે આ જમણા નિયમ છે રેડી ચાલો એકમાં પ્રવાહ આમ પસાર થાય છે તો આવશે ને એકમાં પ્રવાહ આમ પસાર થાય તો એનું આમ પ્રવાહ પસાર થાય તો એનું ચુંબકાય તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર શું થશે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર બી માઇનસ બી પાછો પ્રશ્ન આવે કે બી વન માઇનસ બી ટુ કે બી માઇનસ બી વન આપણે જોઈ લઈએ ચાલો માઇનસ આવશે તો આપણે ચેક કરી લેશું

દસ ની માઇનસ ત્રણ રીંગના વેબર પર છે એના રીંગના કેન્દ્ર પર છે શું આવશે બીસી ઇઝ ઇક્વલ ટુ મ્યુઝીરો એનઆઈ છેદમાં ટુ આર ચાલો આના પરથી તમે એન મેળવી લ્યો એન બરાબર બીસી ઇન્ટુ ટુ આર છેદમાં મ્યુ ઝીરો આઈ બીસી કેટલું છે ભાઈ પાય દસ ની માઇનસ ત્રણ ઇન્ટુ ટુ આર એટલે દસ ની માઇનસ વન ડિવાઈડ બાય ફોર પાય દસ ની માઇનસ સેવન ઇન્ટુ આય એટલે દસ ચાલો પાય પાય કેન્સલ અહીંયા ટુ કેન્સલ થઈ જશે એટલે એન બરાબર આવશે વન બાય ટુ ઇન્ટુ ઘાત લે ચાલો આ ઘાતની એક ઘાત છે ઉપર આવે એટલે માઇનસ એક સાત છે ઉપર પ્લસ સાત સાત ત્રણ ને ચાર ને પાંચ એટલે પ્લસ બે દસ ની બે ઘાત રેડી ચાલો એન બરાબર આવશે સો સો ડિવાઈડ બાય ટુ એટલે એન બરાબર પચાસ પચાસ આટા આવશે ચાલો તો આન્સર સી તમારો સાચો જવાબ છે આવી ગયો વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી

ટુ આર ક્લિયર ચાલો હવે અહીંયા જે ઉડતું એટલું ઉડાવી દઉં પેલા તો આ ટુ જાય મ્યુઝીરો આઈ મ્યુઝીરો આઈ જાય આર ને લઈજો અહીંયા આર ક્યુબ થઈ જશે છેદમાં

બરાબર પ્લસ એક્ વર્ગ આવશે યસ આ બાજુ લઈ જાવ એટલે અહીંયા આવશે ને કારણ કે વર્ગમૂળ ના બાજુ આનો વર્ગ થાય એનો એટલે ફોર આર સ્કવેર બરાબર ફોર આર સ્કવેર બરાબર આર સ્કવેર પ્લસ એક્સ સ્ક્ર એટલે આનું આજ પદ પાછું લખવાની આ બાજુ લઈ ચાલો એટલે એટલે તો માટે વર્ગના લાવો ચાલો આવશે આવશે આન્સર યસ ઓપ્શન તમારો સાચો જવાબ છે આવી જે એના આપણે મેળવી લીધું ક્લિયર ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એક અતિ લાંબા સુરેખ તાર આકૃતિમાં દર્શાવ્યું મુજબ વાળવામાં આવે છે જો તારમાંથી પસાર પ્રવાહ આવી હોય તો લૂપની ત્રીજી આર હોય તો લૂપના કેન્દ્ર આગળ જો આ અતિ લાંબો તાર છે આ અને આ લૂપ છે વર્તુળાકાર બરાબર ને આખું લૂપ છે તો પેલા તો તાર દ્વારા પેલા તો અહીંયા અતિલાંબા તાર વડે આર અંતરે ઓ પાસે ચુંબકીય ક્ષેત્ર એને તમે બી વન કહો ચાલો બી વન બરાબર શું આવશે તો કે મ્યુઝીરો આઈ

આપણે અહીંયા મોટામાંથી નાનું વાત કરીએ એટલે બી ટુ માઇનસ બી માઇનસ શા માટે તો કે એક બાર છે ને એક અંદર છે રેડી અને મોટામાંથી નાનું વાત કરી નાખીએ બી બરાબર શું છે મ્યુઝીરો આઈ ના છેદમાં ટુ આર મ્યુઝીરો આઈ ના છેદમાં ટુ પાય આર ચાલો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુઝીરો આઈ ના છેદમાં ટુ આર કોમન માઇનસ વન બાય તો આવી જશે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ ના છેદ માં ટુ આર પાય માઇનસ વન પાય માઇનસ વન છેદમાં પાય રેડી આવું નીચે લઈ જાઉં છું તો બી બરાબર મ્યુઝીરોના છેદમાં માં ટુ પાય આ પાય લઈ લઉં છું ને આઈ ના છેદમાં આર પાય માઇનસ વન રેડી આવો જવાબ છે પણ અહીંયા કરવું વડે ગુણ નાખો ચાલો બહુ ઇઝી છે તો બી ઇઝ ઇક્વલ ટુ અહીંયા છેદમાં ટુ પાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા મારે ફોર પાય કરવું હોય તો અહીંયા ચાલો હું ફોર પાય કરી નાખું તો અહીંયા ટુ આવે ને ટુ ના છેદમાં આર પાય માઇનસ વન આવી ચેક કરો યસ તો ઓપ્શન તમારો આપેલો છે બી જોઈ લો છે ક્લિયર આવી ગયું જો બંનેની દિશા એક હોય તો પાછું ધ્યાન રાખ્યું એ સરવાળો આવે એ દિશા ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે જમણા ના નિયમ અનુસાર ખ્યાલ આવી ગયો ને ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ આ સાથે વિદ્યાર્થી મિત્રો આ સેશન પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઈ છે જય જય ભારત થેન્ક યુ